કેમ છો મિત્રો YouTube ચેનલ પ્રતિક્ષા મેથ્સ ક્લાસ માં આપનું હાર્દિક સ્વાગત છે। વિકલન માં આપણે આગળ વધીએ છીએ અને આ વિકલન ના સેશન માં આપણે સક્સેસિવ ડિફરન્શિએશન એટલે કે ક્રમિક વિકલન અથવા તો હાયર ઓર્ડર ડેરિવેટિવ્સ એટલે કે ઉચ્ચ કક્ષાના વિકલિતો વિશે અભ્યાસ કરીશું। અત્યાર સુધી તમે y બરાબર f(x) આપેલું હોય તો એનું વિકલન કરતા શીખી ગયા છો અને આપણે જાણીએ છીએ કે એના વિકલનને આપણે y ડેશ થી ડિનોટ કરતા હતા અથવા તો f(x) થી ડિનોટ કરતા હતા અથવા તો d/dx સિમ્બોલનો આપણે યુઝ કરતા હતા। એટલે કે તમે d/dx અને ડેશ આ બંને સિમ્બોલથી પરિચિત છો। હવે જો વધુમાં ફરીથી આ વિધેયોનું વિકલન કરવામાં આવે તો એને દ્વિતીય કક્ષાના વિકલિતો કહે છે। આ જે છે એ પ્રથમ કક્ષાના વિકલિતો છે કારણ કે આપણે એક જ વખત વિકલન કરેલું છે। જો ફરીથી આનું વિકલન કરવામાં આવે તો આપણને દ્વિતીય કક્ષાના વિકલિતો મળે છે જેને y ડબલ ડેશ અથવા તો f ડબલ ડેશ x અથવા તો d²y/dx² થી દર્શાવવામાં આવે છે। આ વધુ આગળ વધીએ એક્ઝામ્પલ્સમાં એ પહેલા આપણે નોટેશન્સ નો થોડો પરિચય મેળવી લઈએ। y બરાબર f(x) જો ફંક્શન તમને આપેલું હોય તો એના પ્રથમ કક્ષાના વિકલિતો એટલે કે એનું એક વખત વિકલન કરીએ તો d/dx(y) એ મળે જેને આપણે dy/dx થી દર્શાવીએ છીએ અથવા તો એને y ડેશ થી પણ દર્શાવીએ છીએ। આ નોટેશન તમારા માટે નવું છે, એને આપણે y1 થી પણ દર્શાવી શકીએ છીએ કારણ કે આપણે y નું એક વખત વિકલન કરીએ છીએ અથવા તો એ y નું પ્રથમ કક્ષાનું વિકલન છે એવું દર્શાવે છે। આ નોટેશન તમે જોયેલું છે, f(x) થી પણ એને દર્શાવી શકાય છે। હવે જો આનું ફરીથી x ની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો આપણને સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ્સ મળશે, એટલે કે જે ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ હતા dy/dx એનું ફરીથી આપણે x ની સાપેક્ષે વિકલન કરીએ છીએ તો ઓબ્વિયસલી એ d²y/dx² થશે। એ દ્વિતીય કક્ષાનું વિકલન છે એટલે એને y ડબલ ડેશ થી પણ દર્શાવી શકાય અથવા તો એને y2 થી દર્શાવી શકીએ છીએ અથવા તો એને f ડબલ ડેશ x થી પણ દર્શાવી શકાય છે। આવી જ રીતે જો ફરીથી x ની સાપેક્ષે વિકલન કરીએ તો તૃતીય કક્ષાના વિકલિતો આ રીતે મળશે d³y/dx³y" અથવા તો f ટ્રિપલ ડેશ x। આમાંથી કોઈ પણ નોટેશનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। હવે આપણે એક્ઝામ્પલ્સમાં આગળ વધીએ તો સૌ પ્રથમ એક્ઝામ્પલ છે y બરાબર 5e3x + 4e2x આપેલા છે તો સાબિત કરો કે d²y/dx² - 5dy/dx + 6y = 0 આવું આપણે સાબિત કરવું છે। હવે સાબિત કરવા માટે આપણે પ્રથમ કક્ષા અને દ્વિતીય કક્ષાના વિકલિતોની જરૂર પડશે તો આ બંને આપણે શોધવા પડશે। તો આપણને સૌ પ્રથમ y આપેલો છે એનું x ની સાપેક્ષે વિકલન કરતા dy/dx = d/dx(this) વચ્ચે પ્લસ ની સાઈન હોવાથી આપણે બંનેને સેપરેટ કરી શકીએ અને કોન્સ્ટન્ટ ને બહાર શિફ્ટ કરી શકીએ એટલે કે આ રીતે મળશે। અહીંયા મિત્રો જો e^x હોય તો એનું વિકલન તમને ખબર છે કે e^x જ થાય, પણ e^3x છે એટલે અહીંયા આપણે સાંકળનો નિયમ એટલે કે ચેઇન રૂલ નો ઉપયોગ કરવો પડશે। તો ચેઇન રૂલ નો ઉપયોગ કરતા સૌ બહારનું ફંક્શન છે e^સમથિંગ તો એનું વિકલન તો એ જ થશે, e^x નું વિકલન જે રીતે e^x થાય એ રીતે e^3x નું વિકલન e^3x એને ગુણ્યા 3x નું વિકલન કરવાનું થાય છે જેમાં 3 અચળ છે એ એમ નામ રહેશે અને x નું વિકલન થાય 1 એટલે કે 3 × 1 = 3। અગેન 4 એઝ ઇટ ઇઝ e^2x નું વિકલન e^2x એને ગુણ્યા 2x નું વિકલન થશે 2 તો અહીંયા આપણને મળશે 15e^3x + 8e^2x અને આપણે સમીકરણ 1 નામ આપી દઈએ। હવે ફરીથી આનું વિકલન કરીશું જેથી આપણને d²y/dx² મળે તો આ આપણને છેલ્લે મળેલું હતું dy/dx એનું આપણે ફરીથી x ની સાપેક્ષે વિકલન કરીએ છીએ તો બંને બાજુ d/dx અપ્લાય થશે એટલે કે d²y/dx² = 15 અચળ છે એને બહાર લઈએ છીએ અને એડિશન છે એટલે બંનેને સેપરેટ કરી શકાય
અહીંયા આપણે ચેઇન રૂલ વાપરવો પડશે તો e^3x નો e^3x * 3 e^2x નો e^2x * 2 એટલે કે અહીંયા આવશે 45 e^3x + 16 e^2x અને આપણે સમીકરણ નંબર 2 આવું નામ આપીશું તો આપણે આ બંને શોધી લીધા આ તો આપણને રકમમાં જ આપેલું છે તો ડાબી બાજુના સિમ્પ્લિફિકેશન માટે જેની જેની જરૂર છે એ દરેક વસ્તુ આપણે શોધી લીધી હવે આપણે ડાબી બાજુથી સ્ટાર્ટ કરીશું અહીંયા આ બંને જે આપણે શોધેલા છે એ નોટ ડાઉન કરેલા છે dy/dx ની કિંમત શું છે અને d2y/dx² ની કિંમત શું છે આપણી પાસે ડાબી બાજુ બરાબર આ આપેલું છે એમાં કિંમતો મૂકીશું d2y/dx² ની કિંમત અહીંયાથી મળશે dy/dx ની કિંમત અહીંયાથી મળશે અને y ની કિંમત અહીંયાથી મળશે એ બધી જ કિંમતો મૂકતા કઈક આ રીતે સ્ટેપ થશે અહીંયા ધ્યાન રાખજો કે -5 મલ્ટીપ્લાઇડ છે આખા dy/dx સાથે અને y સાથે 6 મલ્ટીપ્લાઇડ છે તો આ કૌંસને આપણે ખોલી નાખીએ તો 45 અને 16 એઝ ઇટ ઇઝ રહેશે અહીંયા -75 e^3x 40 e^2x -30 e^3x અને 6×4 એટલે કે 24 e^2x અહીંયા તમે જોઈ શકો છો કે જે લાલ ટર્મ્સ છે એ બધી e^3x વાળી ટર્મ્સ છે અને બ્લુ કલરની જે ટર્મ્સ છે એ બધી e^2x વાળી ટર્મ્સ છે હવે પહેલા રેડ કલર ટેક્સ્ટ જોઈએ તો 45 + 30 એટલે કે 75 અને -75 એ બધું કેન્સલ થઈ જશે 16 + 24 એટલે કે 40 અને -40 એ પણ કેન્સલ થઈ જશે તો ફાઇનલ આન્સર આવશે 0 જે આપણે સાબિત કરવાનું હતું એટલે કે ધીસ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ બીજો એક એક્ઝામ્પલ જોઈએ તો y બરાબર cos mx + sin mx આપેલું છે અને સાબિત કરો કે y2 + m2y ઇઝ ઇક્વલ ટુ 0 અહીંયા એ નોટ ડાઉન ખાસ કરશો કે m અચળ છે કોઈ પણ અચળ હોઈ શકે m ની જગ્યાએ 5 હોઈ શકે 7 હોઈ શકે -3 હોઈ શકે ગમે તે હોઈ શકે m અચળ છે તો બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરતા d/dx ઓફ y ઇઝ ઇક્વલ ટુ ધીસ અહીંયા સરવાળો હોવાથી બંનેને સેપરેટ કરી શકીએ એટલે કે d/dx ઓફ cos mx + d/dx ઓફ sin mx ચેઇન રૂલ વાપરવાનો થશે કારણ કે અહીંયા mx છે તો પહેલા cos નું વિકલન થશે -sin એટલે કે -sin mx એને ગુણ્યા mx નું વિકલન sin નું વિકલન થાય cos એટલે કે cos mx એને ગુણ્યા mx નું વિકલન હવે m અચળ હોવાથી એને બહાર લઈ શકાય અને x નું વિકલન થાય 1 તો -sin x mx * m + cos mx * m તો એની જગ્યાએ આપણે m ને આગળ લઈ લઈએ એટલે કે -m sin mx + m cos mx આ આપણને કિંમત મળી dy/dx અથવા તો y1 ની એને આપણે સમીકરણ 1 એવું નામ આપી દઈશું અને ફરીથી એનું વિકલન કરીશું જેથી આપણે y2 મેળવી શકીએ તો dy/dx આ છે જ આપણી પાસે ફરીથી x ની સાપેક્ષે વિકલન કરતા બંને ટર્મ્સને આપણે સેપરેટ કરી શકીએ વચ્ચે પ્લસ છે એટલે m કોન્સ્ટન્ટ છે તો એને આપણે વિકલનની બહાર લઈ શકીએ બંને જગ્યાએ હવે આનું વિકલન કરવા માટે ચેઇન રૂલ એટલે કે સાંકળનો નિયમ વપરાશે પહેલા sin નું વિકલન થાય cos એટલે કે cos mx into d/dx of mx m as it is cos નું વિકલન થાય -sin એટલે કે -sin mx into d/dx of mx mx નું વિકલન કરવા માટે m અચળ હોવાથી એને બહાર લઈશું અને x નું વિકલન થાય 1 તો ફાઇનલી -m cos mx as it is અહીંયા m ને આપણે બહાર લીધા અને into 1 જે લખવાની જરૂર નથી m into -sin x m ને આપણે બહાર લઈએ છીએ અને x નું વિકલન થાય 1 તો આને થોડું સિમ્પ્લિફાય કરીએ તો m / m એટલે કે m² થશે તો -m² cos mx અહીંયા પણ માઇનસ છે એટલે કે -m² sin mx આને આપણે સમીકરણ 2 નામ આપીશું હવે મિત્રો આપણે y2 પણ મળી ગયા d2y/dx² એ બીજું કંઈ નથી પણ y2 તો આ બંને જે વેલ્યુ છે એને અહીંયા આપણે લખી દઈએ છીએ
આપણે જે સાબિત કરવું છે એમાં ડાબી બાજુથી શરૂઆત કરીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ y2 + m² y. અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે આપણે માત્ર y2 અને y જ સબસ્ટિટ્યુટ કરવાના થાય છે, y1 નો કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરવાનો રહેતો નથી. તો y2 ની વેલ્યુ અહીંયાથી સબસ્ટિટ્યુટ થશે એટલે કે માઇનસ એમ સ્ક્વેર કોસ એમ એક્સ માઇનસ એમ સ્ક્વેર સાઇન એમ એક્સ પ્લસ એમ સ્ક્વેર એમ નામ આવશે અને કૌંસમાં y ની જે કિંમત છે એ આપણે મૂકીએ છીએ. હવે આ કૌંસને ખોલી દઈએ તો આ તો એઝ ઇટ ઇઝ રહેશે પ્લસ એમ સ્ક્વેર કોસ એમ એક્સ અને પ્લસ એમ સ્ક્વેર સાઇન એમ એક્સ. તો આ બંને જે રેડ ફોન્ટ વાળા છે એ કોસના ફોર્મમાં છે, આ પ્લસ છે અને આ માઇનસ એટલે બંને કેન્સલ થઈ જશે. બ્લુ ફોન્ટ વાળા બંને સાઇન ના ફોર્મમાં છે, આ પ્લસ છે અને આ માઇનસ એ પણ બંને કેન્સલ થઈ જશે. તો આન્સર ઝીરો જે આપણે સાબિત કરવું હતું એટલે કે ધીસ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ. તો અહીંયા આપણે હાયર ઓર્ડર ડેરિવેટિવ ઉચ્ચ કક્ષાના વિકલિતો વિશે શીખ્યા. આમાં પણ જેટલી પ્રેક્ટિસ તમે વધારે કરશો એટલી આમાં આવડત તમે ઝડપથી કેળવી શકશો. તો મેથ ક્લાસના આ વિડીયો સેશનમાં આપણે ઉચ્ચ કક્ષાના વિકલિતો અથવા તો ક્રમિક વિકલન વિશે શીખ્યા. વધુ શીખવા માટે જોતા રહો ચેનલ, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ.